વડોદરાની મધ્યસ્થ જેલના બે કેદીઓના મોત નિપજ્યા. બંને કેદીઓના મોત એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા. એક કેદી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં હતો, જે જેલમાં સજા કાપી રહ્યો હતો, તો બીજો આરોપી બોરસદના આંકલવ પોલીસ સ્ટેશનમાં ગુનાનો આરોપી હતો. રાવપુરા પોલીસે બંનેની તપાસ હાથ ધરી. મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. સેન્ટ્રલ જેલમાં એક આરોપી હતા, પાણીગેટ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાના હતા, જેમનું નામ અમજદ ઇબ્રાહીમ મકરાણી છે. અને ગઈકાલે તેમનું મૃત્યુ થયેલ હોય આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે. અને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરીને જરૂરી તપાસ હાલ ચાલુ છે. તેઓનું ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ પીએમની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમના સગાને તેમની લાશ સોંપવાની તજવીજ હાલ ચાલુ છે. બીજી એક એડી છે, એકચ્યુઅલી એ આંકલાવ પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી છે અને પાકા કામના કેદી હતા, જેઓને આંકલાવ પોલીસ સ્ટેશનની કેસ હેઠળ અત્યારે જેલમાં રાખવામાં આવેલા હતા. અને હાલમાં તેઓનું મૃત્યુ આજે ગઈકાલે રાત્રે મોડી રાત્રે એમનું મૃત્યુ થયું હતું, જેના કારણે આજે એડી દાખલ કરીને તેમની અંગેની જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને તેમનું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું કરીને તેમની પીએમની કાર્યવાહી કર્યા બાદ તેમના સગાને બોડી સોંપવામાં આવશે. એનડીપીએસનો જે આરોપી કાલે સવારે આવ્યો એસએસજી હોસ્પિટલમાં, પછી પાછા એને બપોરે લઈ ગયા અને પછી પાછી એની તબિયત બગડી. હાલમાં જે પ્રાથમિક વિગતો મળી છે તેમાં એ રીતને જણાવવામાં આવેલું છે કે તેમને સવારે અહીંયાથી એમની તબિયત થોડી ખરાબ લાગતા ત્યાં એમને મોકલવામાં આવેલા હતા અને એમના જરૂરી ટેસ્ટ કરેલા, ત્યારબાદ તેઓ તેમની પરિસ્થિતિ અનુકૂળ જણાતા એસએસજી તરફથી તેમને અહીંયા પરત મોકલવામાં આવેલા. પરંતુ બપોરે આશરે 2-3 વાગ્યાની આસપાસ ફરીથી તેમની તબિયત બગડતા અહીંયાથી તેમને ફરીથી એસએસજી ખાતે મોકલવામાં આવ્યા હતા. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.